नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे सामान्य ज्ञाननी अंदर तोरण बनावानुं छे। हवे तोरण जुओ, मैं एक तोरण बनावेलू मूक्यू छे। तमने खबर पड़ी जशे के तोरण केवी रीते बनावानुं छे। आपणे ते तोरण मात्र ने मात्र पेपर कटिंग द्वारा ज तेने बनावानुं छे। हवे रंगीन कागळनो मैं उपयोग कर्यो छे अने ग्लिटर शीट तेनो उपयोग कर्यो छे। हवे तेमां कई कई वस्तु जोईए तो रंगीन कागळ, ग्लिटर शीट अने फेविकॉल, बस आटलू ज आपणे तोरण बनावा माटे जोशे। तो हवे आपणे तोरण बनावानी रीत जे हूँ तमने जणावुं छुं। हवे हूँ जेवुं बनावुं छुं एवुं ज बनावुं ए कंई जरूरी नथी। तमने कदाच अलग बी डिजाइन सारी आवडे तो ते पण डिजाइनथी तमे तोरण बनावी शको छो। तो हवे हूँ तमने तोरण बनावता शीखवाडुं छुं। जुओ, मैं एक डिजाइन दोरी छे। हवे ते डिजाइन ने आपणे पहला तो एकदम डार्क करवानी जेथी आपणने पेपर कटिंग करता सारी रीते फावे। हवे मैं ते जे दोरी छे, हवे हूँ एने कातर थी आ कातर वडे हूँ तेनू कटिंग करीश। तो तमारे ए पण जोवानुं छे के हूँ केवी रीते बिलकुल आपणे जे पेन्सिल थी जे आपणे दोर्युं छे ते ज धारे धारे आपणे तेनू कटिंग करवानुं छे। अने आखू कटिंग कपाई ना जाय तेनी पण आपणे खास काळजी राखवानी छे। जो आखू कटिंग कपाई जशे तो आपणું जे દોરેલો જે આપણો જે ભાગ છે તે પણ કટિંગ થઈ જશે। તો હવે આપણે જુઓ હું કેવી રીતે કટિંગ કરું છું, તમારે કેવી રીતે તેનું કટિંગ કરવાનું છે। જુઓ કેવું કટિંગ થયું આપણું જે આ તોરણ છે, એ તોરણના જેવું ઉપરનો ભાગ જો તમને દેખાય છે ને તેવું આજે અમે કટિંગ કર્યું। હવે આપણે જે વચ્ચેનો ભાગ છે એ મેં લીધો છે પિંક કલર, હવે હું તે કલરનું કટિંગ કાપીશ। તો તમારે પહેલાં તે જોવાનું કે હું કેવી રીતે કટિંગ કરું છું તેનું। તો માત્ર ને માત્ર કાગળનો મેં એક ભાગ લીધો છે અને તે ભાગ માત્ર ને માત્ર એકદમ નાનો જ લીધો છે અને એ લંબચોરસ બી ચાલે અને ચોરસ બી ચાલે। ચોરસ લેશો તો વધારે સારું પડશે, કેમ કે ચોરસથી આપણું જે પાન બનાવીએ છીએ તે પાન આપણું એકદમ આસાનીથી બની જાય છે। હવે જુઓ હું તેનું કટિંગ બી કરું છું તો એ કટિંગ બી આપણું સરસ રીતે થઈ જાય છે। જુઓ થઈ ગયું ને, હવે આ કટિંગને આપણે વચ્ચે લગાવવાનું છે। હવે અહીંયા બરાબર, હવે આપણે કુંભ દોરવાનો છે। કુંભ એ પણ પિંક કલરનો જ છે તો તેની અંદર પણ માત્ર ને માત્ર આપણે ચોરસ જ કાગળ કટિંગ કરીશું। હવે ચોરસ કાગળ કટિંગ કરવા માટે, અને ચોરસ કાગળ કોને કહેવાય એ તો આપણને ખબર, જેના ચારે ખૂણા એક સરખા હોય તે કાગળ તે ખૂણાઓને આપણે ચોરસ કહીએ છીએ, અને લંબચોરસ હોય તેનો આકાર પણ અલગ હોય છે। જો અમે ચોરસ કાગળ કટિંગ કર્યું, હવે તે કાગળને હું બિલકુલ વાળી દઉં છું। વાળી દઉં છું એટલા માટે કે કુંભ દોરવાનો છે તો એક કુંભના બંને સાઈડના ભાગ સરખી રીતે આવે, એટલા માટે જુઓ હવે આ કુંભને હું કટિંગ કરીશ। કટિંગ એવી રીતે કરવાનું કે કુંભ બંને એના બંને સાઈડના જે ભાગ છે એ સરખા લાગવા જોઈએ। જુઓ કમ્પ્લીટ કુંભ લાગે છે ને, હા। તો હવે આપણે ઉપરનું શ્રીફળ બનાવીશું। હવે શ્રીફળ બનાવવા માટે મેં ગ્લિટર શીટ લીધી છે, તો ગ્લિટર શીટ માટે તેનો પાછળનો જે ભાગ છે તે બાજુ આપણે દોરીશું। હવે આપણે શ્રીફળ બનાવું છું તો તે શ્રીફળને મેં આ શ્રીફળનું કટિંગ કર્યું,
તે કટિંગ આપણે ઉપરના ભાગે આવી રીતે તેને ચીપકાવવાનું છે। તે ચીપકાવ્યા બાદ હવે હું જુઓ તમને ચીપકાવીને જ બતાવી દઉં છું કે તમને તરત જ તેની જાણકારી થઈ જાય। જો અમે તેને ચીપકાવી દીધું છે, હવે ચીપકાવ્યા પછી પાછી મેં જે ગ્લિટર શીટ જે સિલ્વર છે તેનું મેં કટિંગ કર્યું છે। એ કટિંગ કર્યા પછી મેં ફેવિકોલ લઉં છું। હવે હું ફેવિકોલ લઉં છું। હવે ફેવિકોલ લીધા પછી એ ગ્લિટર શીટનો જે પાછળનો ભાગ છે, ઘણી ગ્લિટર શીટ સારી રીતે લાગી જાય છે પણ ઘણી ગ્લિટર શીટ વચ્ચે ખુલી જાય છે, તો આપણે ખુલે નહીં તે માટે આપણે તેને ફેવિકોલથી લગાવીએ છીએ। તો જુઓ હું ફેવિકોલથી તેને લગાવું છું, તે ફેવિકોલથી લગાવું છું એટલે એ ખુલી જાય નહીં તે આપણે જોવાનું છે। હવે તેને કટિંગ કરી દઉં છું। કટિંગ કર્યા પછી તેની ચારેય ખૂણા જે છે, તે ચારેય ખૂણાઓ જે છે એ ખૂણાઓમાં આવી રીતે હું તેને લગાવું છું। જુઓ આ રીતે તે કુંભને આપણે બનાવવાનું છે। હવે હું તમને જે પાન જે મેં બનાવ્યા છે તે પાનને કેવી રીતે લગાવવાના તે હું તમને શીખવાડું છું। હવે જુઓ ગ્લિટર શીટમાંથી જ મેં કટિંગ કાપું છું ગોળ। હવે એ ગોળ કાપ્યા પછી દરેક પાને પાને આ ગોળ જે છે તે આપણે લગાવવાનું છે। અને હવે તે ક્યાં લગાવવાનું છે એ આપણે બિલકુલ પાનની વચ્ચે લગાવવાનું છે। અને લગાવ્યા બાદ આપણે એ પાનને બિલકુલ વચ્ચે આપણે તેને જોઈન્ટ કરી દેવાનું છે કે જેથી તે ખુલે નહીં। હવે બીજું કે નીચેની જે ડિઝાઇન છે તેની અંદર પણ આપણે આસાનીથી ચોંટી જાય એ રીતે તેનું પણ આપણે ડેકોરેશન કરીશું। હવે આ આપણું આ જે પાન છે તે તૈયાર થઈ ગયું છે। હવે તેને લગાવવા માટે તો જુઓ એ પણ મેં પેપરનો જ ઉપયોગ કર્યો છે। હવે દાખલા તરીકે આ પેપર છે, તો પેપરની અંદરથી મેં સરસ રીતે તેની લંબચોરીની લાંબી કટિંગ કરું છું। હવે તેની લાંબી પટ્ટીઓનું તે પટ્ટીઓને આવી રીતે મેં ચીપકાવી દીધી છે। ચીપકાવ્યા બાદ હવે હું તેને કટિંગ કરી દઉં છું। તો કટિંગ કર્યા પછી આ કટિંગ કરું છું, કટિંગ એટલા માટે કે આપણે ઘરની અંદર તોરણ લગાવીએ છીએ તો તોરણના પાન થોડા છૂટા હોય છે, એના એક એક જે પાન હોય છે તે તોરણને જે પટ્ટો હોય છે તેને લાગેલા હોય છે। તો હવે આપણે જે આ પાન છે, જે આ ડિઝાઇન છે, એ ડિઝાઇનને ઉપરની જે ભાગ ડિઝાઇન છે ત્યાં બિલકુલ આવી રીતે હું તેને લગાવી દઈશ। જુઓ બરાબર, હવે આપણે તે લગાવ્યા બાદ એક પછી એક બધા જ આકારો આવી રીતે આપણે લગાવી દેવાના છે। અને લગાવ્યા બાદ આપણું તોરણ તૈયાર થઈ ગયું, બરાબર ને? જુઓ કેટલું સરસ। પરંતુ જુઓ હવે મારાથી પેન્સિલ જે મેં ડ્રોઈંગ કર્યું છે તે ક્યાંક ક્યાંક પેન્સિલનો ભાગ આપણને દેખાય છે, તો તે આપણે રબર વડે તેને શું કરીશું, કાઢી નાખીશું। હવે તોરણ લગાવ્યા પછી હવે તોરણને લગાવવા માટે જેનું નાકું આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ નાકું, તો તે આપણે એનું નાકું બનાવીશું। તો એ નાકું બનાવવા માટે આપણે જો અમે પીળા કલરનો કાગળ લીધો છે તો એ પીળા કલરનો જે કાગળ છે તે કાગળને આપણે કટિંગ કરીને હવે જુઓ તેને હું લગાવું છું। હવે તેનો બીજો ભાગ કટિંગ આવી રીતે કર્યો, હવે પાછો તેને ફેવિકોલ લગાવ્યો। જુઓ હવે આ જે ઉપરનો ભાગ છે તે ભાગમાં આવી રીતે ચીપકાવી દીધું મેં, અને ચીપકાવ્યા બાદ હવે
તેનો જે વધારાનો ભાગ છે તે હું કટિંગ કરી દઈશ. જુઓ હવે આપણું આ જે તોરણ છે તે તોરણ આપણું તૈયાર, અને આપણે સરસ રીતે આપણા ઘરની અંદર સુશોભન પણ કરી શકીશું. જુઓ કેટલું સરસ લાગે છે, લાગે છે ને? હા, તો તમારે બધાએ હવે આવી જ રીતે તોરણ સરસ અને સુંદર રીતે અલગ અલગ કલરમાં બનાવવાનું છે. હવે એવું નથી કે મેં જેવા કલર લીધા છે એવા જ તમારે લેવાના, તમારી મનપસંદગીના પણ તમે કલર પણ લઈ શકો છો અને તેની ડિઝાઇન પણ તમે અલગ રીતે કરી શકો છો. અસ્તુ.